હેલો ફ્રેન્ડ્સ ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે આપણે જોઈ રહ્યા છે સિક્સ એમ ડિપ્લોમા મિકેનિકલના આઈ એમ ક્વેશ્ચન બેંક સબ્જેક્ટ વાઇસ ઓકે ઓલરેડી ત્રણ સબ્જેક્ટને આપણે અપલોડ કરી દીધા છે ડીએમઇ કેડ કેમ અને આઈ ઇ એમ ઓકે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટ અને ના તો આપણે ઓલમોસ્ટ સેવન્ટી એટી પર્સન્ટ સિલેબસ જે ન્યુમેરિકલનો છે કમ્પલીટ કરેલો છે ના જોઈએ તો ઉપર બધું આઈ બટન તમને પ્લે લિસ્ટ આપેલા છે ત્યાંથી જોઈ લેજો ઓકે હવે વાત કરીએ ફેબ્રિકેશન ટેકનોલોજી તો ઘણી બધી કોલેજની અંદર ઓકે ઇલેક્ટિવ જે સબ્જેક્ટ હોય છે એમાં ઘણી બધી કોલેજની અંદર ફેબ્રિકેશન ટેકનોલોજી જે સબ્જેક્ટ છે એ ઇલેક્ટિવમાં છે ઓકે પણ વિડીયો આખો જોજો બરાબર પીડીએફ તમને ટેલિગ્રામમાંથી મળી જશે પણ જે કોન્ફિડન્સ મને છે કે ભાઈ મેં તમને જે ત્રણ ચેપ્ટ ત્રણ સબ્જેક્ટના જે રીતે આપ્યા અને મેં તમને કીધું હતું કે ભાઈ આ ક્વેશ્ચન આવશે જ આ ક્વેશ્ચન આવશે જ એવું મને આ જે સબ્જેક્ટ છે પર્ટિક્યુલર ફેબ્રિકેશન ટેકનોલોજી ઓકે એમાં એવો કોન્ફિડન્સ નથી આવતો એટલા માટે હું ક્વેશ્ચન મેં કહેતો તમારી જોડે શેર નહોતો કરતો ઓકે બની તો કે આની ગઈ હતી પણ ઓલમોસ્ટ તમે જુઓ તો તમારું જે ચેપ્ટર નંબર સેકન્ડ થર્ડ અને ફોર્થ ઓલમોસ્ટ તમારા સોળ સોળ માર્કના ચેપ્ટર છે ફર્સ્ટ ફિફ્થ અને સિક્સ સાત સાત માર્ક્સના છે અને સેકન્ડ થર્ડ અને ફોર્થ ઓલમોસ્ટ તમારું ફોર્ટી ટુ ફોર્ટી ફાઇવ માર્ક્સનું વેટેજ છે ઓકે પંદર લગભગ સોળ 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 સત્તર સોળ કેવી રીતનું કંઈક વેટેજ ઓલમોસ્ટ ફોર્ટી ફાઈવ પર્સ ફોર્ટી ફાઈવ માર્ક્સ તમે ગણી લો હવે સિલેબસ એટલો મોટો છે ક્વેશ્ચન જોઈએ એટલે એમાંથી નીકળે એવા જ મેં મેક્સિમમ ટ્રાય તો કર્યા છે કે કવર થાય છતાં બી મેં તમને કીધું કે એટલો મોટો ટોપિક આપ્યો છે ચેપ્ટર નંબર ટુ થ્રી અને ફોરની અંદર ઘણું બધું છે ઓકે સો મેં અહીંયા એક જસ્ટ ક્વેશ્ચન બેંક તમને રેફરન્સ માટે આપી છે કે આવા ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે તમારે પ્રિપેરેશનમાં શું કરવાનું છે તો સૌથી પહેલાં તમારી જે કોલેજની અંદર તમને ક્વેશ્ચન બેંક આપી જશે બરાબર કોઈ કોલેજ એવી ના હોય કે તમને ક્વેશ્ચન્સ ના આપ્યા હોય ઓકે તમે એસાઈનમેન્ટના ફોર્મમાં બી લખ્યા હશે તમારે ફાઇલ વર્ક બી તમે કમ્પ્લીટ કરી હશે તો એની અંદર બી ક્વેશ્ચન આન્સર હશે ચેપ્ટર વાઇઝ તો એ તમે પ્રિપેર કરો અને આ પ્રિપેર કરો આ બે વસ્તુ થઈ જાય પછી સિલેબસ ઉપર જાઓ ઓકે અને તમે એવું કહેશો કે સર આની બુક તો આવી નથી રાઈટ બુક નથી આવી તો તમારે શું કરવાનું છે કે જે બી ક્વેશ્ચન છે સીધે સીધું એને ગૂગલમાં કે યુટ્યુબ પર કોપી પેસ્ટ કરશો તો તમને એને રિલેટેડ ઢગલો વિડીયોઝ મળી જશે ઓકે તો એને સાંભળો એક વિડીયો જુઓ બે વિડીયો ત્રણ વિડીયો તો ઇનપ છે એટલા વિડીયોઝ જુઓ તમે જે સમજે તમે લખો બરાબર તમે ગૂગલમાં જાઓ ગૂગલ પર કંઈક વાંચો એ જે મળ્યું એને લખો અને એની પ્રોપર એક સમરાઈઝ કરો કે ભાઈ હા આટલો ક્વેશ્ચન હોય તેની અંદર મારે આટલી આટલી વસ્તુ લખવી પડે ઓકે તો ચેપ્ટર નંબર વનની વાત કરીએ ઇન્ટ્રોડક્શન બહુ ઇઝી ચેપ્ટર છે અને મોસ્ટ પ્રોબેબલી જે રિપીટ ચેપ્ટ ક્વેશ્ચન ચેન્જ થશે તમને તમારી પાસે જો ફેબ્રિકેશન ટેકનોલોજીની હા બીજી વસ્તુ કે ટેક્સ્ટબુક જો તમારે પ્રિફર કરવી હોય તો ઓલ્ડ સિલેબસ ફેબ્રિકેશન ટેકનોલોજીનો જો લાઇબ્રેરીમાં બુક હોય તે લઈ લેજો એની અંદરથી તમને લગભગ પહેલું ચેપ્ટર પાંચમું ચેપ્ટર છઠ્ઠું ચેપ્ટર બીજું ત્રીજું ચેપ્ટર બી થોડું ઘણું મળી જશે ઓકે અમુક ટોપિક નવા છે અમુક ટોપિક જૂના જ છે ઓકે ફર્સ્ટ ચેપ્ટર તો તમારું એઝ ઇટ ઇઝ જ છે એમાં કોઈ એ નથી તેમાં વેલડેબિલિટીનો તમને ક્વેશ્ચન જોવા મળી શકે ઓકે ફેક્ટર અફેક્ટિંગ છે વેલેબિલિટી કોને કહેવાય ઓકે વેલેબિલિટીનું ઇમ્પોર્ટન્ટ શું છે એ ખાસ કરી લેવાના પછી કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ઓકે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની શું છે અને એના એજન્સીસ ઓકે જે બીજી વસ્તુ કે ફેબ્રિકેશન ટેકનોલોજી સોરી ફે ફેબ્રિકેશન કંપનીઝના નામ મેજર અને માઇનર એ તો નેટ પર સર્ચ કરશો તો એ તમને મળી જાય ઓકે સો આ બધા ક્વેશ્ચન જે પહેલું છે એ કેવા છે તો કે તમારા બેઝિક ક્વેશ્ચન છે એમાં સ્કોપ બી ખાસ કરવાનું ઓકે સો પહેલાં ચેપ્ટરમાં તો કંઈ ખાસ છે નહીં લગભગ તમારા સાત આટલા ક્વેશ્ચન કરશો એટલે તમારું આખું ચેપ્ટર જે છે કવર થઈ જશે તો સાત માર્ક્સ તમારા લગભગ સિક્યોર થઈ જશે પહેલાં ચેપ્ટરમાંથી સેકન્ડ ચેપ્ટર મેં કીધું એ પ્રમાણે ટોટલ સત્તર માર્ક્સનું છે હવે એની અંદર ટોટલી જે ચેપ્ટર છે આખે આખું ડ્રોઈંગ રિલેટેડ છે ચેપ્ટરનું નાઇમ નામ જ છે ડ્રોઈંગ પરથી બરાબર તો એની અંદર તમને બધા ડાયાગ્રામ આપી દીધા છે હવે કયો ડાયાગ્રામ પૂછે એ આપણને આઈડિયા નથી એટલે મારી પાસે મેં બધા જ ક્વેશ્ચન લિસ્ટ આઉટ કર્યા છે હવે એમાંથી કયો આવે એ આપણને ના ખબર પડે બરાબર તો તમારે જો અહીંયા લખ્યું છે રાઇટ એન્ડ શોર્ટ નોટ ઓન પ્રોસેસ પ્લાન્ટ જનરલ અરેન્જમેન્ટ ડ્રોઈંગ ઓકે તો તમારે શું કરવાનું છે તો કે તમારે આટલું સર્ચ કરવાનું ગૂગલ પર અથવા તો યુટ્યુબ પર તેના લખતું તમને કંઈક તો મળશે તેને લિસ્ટ આઉટ કરો એના પોઈન્ટ્સ બનાવી દો ઓકે અને પ્રિપેરેશન કરો કારણ કે કયું પૂછ્યા છે આપણને ખબર નથી પ્રોસેસ પ્લાન્ટ ઓકે અને ઇન્સ્ટ્રુમેન્ટેશન ઓકે પછી છે પ્રોસેસ ફ્લો ડાયગ્રામ ડિટેલ એસેમ્બલી ડાયાગ્રામ રૂટ શીટ ઓર ઓપરેશન શીટ આ કરજો ફ્રેન્ડ્સ મને એવું લાગે છે કે આના ચાન્સીસ વધારે છે કારણ કે ઓલરેડી તમે આઈએમમાં પણ આવતું હતું કદાચ ઓકે એક્ઝેક્ટ યાદ નથી પણ આ ઓપરેશન ચાર્ટ શીટ અથવા તો રૂટ શીટ એ ખાસ કરજો બરાબર એ રીતે જેટલા બી છે તો મેં જેટલા બી તમારા સિલેબસમાં હતા બધાના ક્વેશ્ચન થઈ ગયા ઓકે આ રીતે જ કરવું પડશે કારણ કે બીજો કોઈ ઓપ્શન નથી આપણને કોઈ રેફરન્સ નથી ખબર પાસ્ટમાં આવો કોઈ ટોપિક હતો નહીં ક્લિયર તો આઈડિયા નહીં આવે કે કેવો ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ શકે સો એ ખાસ કરવાનું હા પછી આ આ જૂની બુકમાં તમને મળી જશે સોફ્ટ વેલ પ્લાન અને વેલ ટેસ્ટ પ્લાન એ લગભગ એક્ઝામમાં બી તમને જોવા મળી શકે ઓકે સો આ ઓલ્ડ બુકમાં તમને મળી જશે પછી નવો વસ્તુ જે ટોપિક આવ્યો છે કે રો તમને ડ્રોઈંગ આપ્યું હોય એના પરથી તમારે રો મટિરિયલની કેલ્ક્યુલેશન કરવાનું છે હવે એ તો કઈ રીતે ક્વેશ્ચન પૂછાય એ તો આપણને બહુ આઈડિયા નહીં આવી શકે તો કદાચ તમને કોલેજની અંદર એક્ઝામ્પલ કે એવું કોઈ કરાવ્યું હોય તો એને તમે રેફરન્સ તરીકે કન્સિડર કરજો ઓકે જુદા જુદા શેપ આપ્યા છે તમે જો સિલેબસ જોવો હોય આપણે તો અહીંયા બાજુમાં એક કામ કરીએ સિલેબસ બી ઓપન કરી દઈએ એક જ મિનિટ બાજુમાં અહીંયા ઓપન કરી દીધો ઓકે ક્યાં હતા આપણે આપણે હતા ચેપ્ટર નંબર ટુમાં ઓકે હા અહીંયા તમે જુઓ ચેપ્ટર નંબર ટુ ની અંદર વાત કરીએ તો હા વેલ્ડિંગ ડિટેલ પ્રિપેરેશન ફ્રોમ ડ્રોઈંગ સોરી વેલ વેલ્ડિંગ ડિટેલિંગ પ્રિપેરેશન ઓકે એક જ નહીં ચેપ્ટર નંબર ટુમાં ફેબ્રિકેશન ડોક્યુમેન્ટ હા રો મટીરિયલ રિક્વાયરમેન્ટ હવે આની અંદરથી તમને કયું પૂછે કોઈ બી પૂછી શકે નોઝલ છે પાઇપિંગ છે પ્લેટ કેલ્ક્યુલેશન છે ડીશ એન્ડ પ્લેટ છે ઓકે સો મેં તમને કીધું એ પ્રમાણે મને આમાં કોન્ફિડન્સ નથી આવતો કે કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે ઓકે છતાં બી હું ક્વેશ્ચન બેંક શેર કરું છું જસ્ટ તમારા રેફરન્સ માટે આમાંથી જ આવશે એવી કોઈ ગેરંટી હું લેતો નથી બરાબર તો તમને આઈડિયા આવે કે આવા ટાઈપના ક્વેશ્ચન પૂછી શકે એટલે મેં બેઝિક એક ક્વેશ્ચન મૂકેલો છે ખાલી કે ભાઈ આઈ થિંક સત્તર ઓકે નહીં ચેપ્ટર નંબર ટુ હા આઈ હાઉ કેન વી કેલ્ક્યુલેટ રો મટીરિયલ રિકવાયરમેન્ટ ફ્રોમ ડ્રોઈંગ ઓકે એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ તમને આ ક્વેશ્ચન પૂછી શકે કોઈ બી એક્ઝામ્પલ સાથે ઓકે સો તમે તૈયાર રાખજો કોલેજમાં તમારા કરાયા હોય એ રીતે બરાબર પછી બાકી તો એ જ પ્રિપરેશનને લગતા છે સિમ્બોલ બરાબર અહીંયા તમે આખું જે છે તમારું સિમ્બોલ ઉપર છે બરાબર અહીંયા છે જો આઈ રહ્યા વેલ્ડ જોઈન્ટ સિમ્બોલ ઓકે તો એ બધા ખાસ કરવાના બુકમાં આપેલા છે સર્ચ કરશો તો બી તમને મળી જશે વેલ્ડિંગ સિમ્બોલ આખી આખું ટોપિક સર્ચ કરશો તો તમને નેટ ઉપર બધી જ વસ્તુ મળી જશે આ બી ખાસ કરવાનું વેલ્ડ લોકેશન ઓફ એલિમેન્ટ એન્ડ ઇટ સિમ્બોલ અહીંયા મેં ક્વેશ્ચન પૂછ્યો છે ડ્રો એન્ડ એક્સપ્લેન એલિમેન્ટ લોકેશન ઓફ વેલ્ડિંગ સિમ્બોલ ખાસ કરી નાખવાનો બરાબર વેલ્ડિંગ સિમ્બોલ બી કરવાના તમને જો યાદ હોય તો તમે આ વસ્તુ મિકેનિકલ ડ્રાફ્ટિંગમાં બી ભણેલા છો આ બંને વસ્તુ જો યાદ હોય તો ક્લિયર પછી ઇલેક્ટ્રોડ ડેઝિગ્નેશન કે ભાઈ ઇલેક્ટ્રોડ હોય ડેઝિગ્નેશન એટલે એનું સ્પેસિફિકેશન કે આપણે ઇલેક્ટ્રોડ જેવા લેવા જઈએ તો એમાં શું કઈ કઈ રીતે આપણે ઇલેક્ટ્રોડ અવેલેબલ હોય છે બરાબર આપણે ફોન લેવા જઈએ તો એના સ્પેસિફિકેશન એવી રીતે ઇલેક્ટ્રોડના બી શું હોય પર્ટિક્યુલર સ્પેસિફિકેશન હોય પછી અહીંયા આપ્યા છે કોડ સ્ટાન્ડર્ડ ઓકે તો અમુક કોડ હોય છે અને આ બધાના ફૂલ ફોર્મ ઓકે તો ફૂલ ફોર્મ ખાસ ધ્યાન રાખવાના એના પછી વાત કરીએ ચેપ્ટર નંબર થ્રી સો એ ફેબ્રિકેશન પ્રોસેસ છે ઓકે જુદી જુદી જે બી ફે ફેબ્રિકેશન પ્રોસેસ છે જેની અંદર પોસ્ટ હિટિંગ પ્રી હિટિંગ બરાબર ડિસ્ટોર્શન એ બધી વસ્તુ આની અંદર આવશે સ્ટ્રેસ રિલીવ કઈ રીતે કરવો એ બધી જ વસ્તુ આવશે પછી એમાં જે નવો ટોપિક એડ કર્યો છે આ ફેબ્રિકેશન પ્રોસેસ એઝ ઇટ ઇઝ છે હવે આની અંદર બી જુઓ ફેબ્રિકેશન પ્રોસીજર ઓકે હવે આમાંથી કોઈ બી કમ્પોનન્ટ પૂછી શકે હવે આપણને તો ખબર નથી કયો પૂછે બરાબર વેલ્ડ એજ પ્રિપેરેશન પ્લેટ રોલિંગ પ્લેટ કટિંગ બાય ગેસ કટિંગ એન્ડ પ્લાઝમા કટિંગ ઓકે સો કોઈ બી ક્વેશ્ચન આમાંથી પૂછી શકે તો હવે કઈ રીતે પૂછે આપણે આઈડિયા ના આવી શકે બરાબર આ બધા છે આમ તો આપણે તમારે પ્રિપેર કરવા પડે સો મેં તમને કીધું કે આ ચેપ્ટરનું જે સિલેબસ જે કન્ટેન્ટ આપ્યું છે એ બહુ વધારે છે અને તમારે પ્રિપેરેશન તો કરવી જ પડશે કોઈ ઓપ્શન નથી ઓકે મેં લિસ્ટ આઉટ તો અમુક કર્યા છે બરાબર એક્સપ્લેન પ્રી પોસ્ટીટિંગ પ્રી ઇટિંગ પછી એક સેફ્ટીનો ક્વેશ્ચન તમને જોવા મળશે ફિક્સ જ છે બરાબર સેફ્ટી પર્પઝ પૂછાશે જ એના પછી વાત કરીએ ફ્રેન્ડ ચેપ્ટર નંબર ફોર ઇન્સ્પેક્શન એન્ડ ટેસ્ટિંગ બે ત્રણ અને ચાર બરાબર એમાં આ જે ચેપ્ટર છે ને ચોથું ચેપ્ટર એ ઇઝી છે ચેપ્ટર નંબર ફોર જે છે એકદમ ઇઝી ટેસ્ટિંગ પર્પઝ બરાબર ઓલરેડી આ બધી જ વસ્તુ તમે મજા આવશે વાંચશો ને આ બધા ટેસ્ટ છે બરાબર ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ અને નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ તો તમે જો યાદ હોય તમને તો સોમની અંદર તમે થોડું ઘણું ભણી રહ્યા છો અલ્ટ્રાસોનિક ટેસ્ટ રેડિયોગ્રાફી ઓકે મેગ્નેટિક પાર્ટિકલ છે એના ફૂલ ફોર્મ ખાસ કરજો પાછા જો અહીંયા મેં ફૂલ ફોર્મ સાથે જ પૂછ્યું છે ક્યાંય ગયું હા એલપીટી એલટીપી સોરી અહીંયા તમને એલપીટી જ આપ્યું છે ઓકે અહીંયા ઊંધું થઈ ગયું છે પીઆમ આવશે ટીઆમ આવશે હા અહીંયા ફૂલ ફોર્મ જુઓ લિક્વિડ પેની ટેસ્ટિંગ ઓકે તો આ બધા ટેસ્ટ ખાસ કરી નાખવાના છે પૂછાવાના જ છે ટેસ્ટિંગ આવશે જ બરાબર બીજો એક ક્વેશ્ચન હશે તમને ડિફરન્સ જોવા મળશે આઈરો રાઇટ ધ ડિફરન્સ બિટવીન ઇન્સ્પેક્શન એન્ડ ટેસ્ટિંગ ઓફ વેલ્ડ બરાબર એ ખાસ કરવાનું થર્મલ ડિસ્ટોરશન ઓકે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કોને કહેવાય ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કોને કહેવાય એ બધા જે ક્વેશ્ચન છે ગણ્યા ગાંઠિયા જ ક્વેશ્ચન છે એ ખાસ કરવાના બરાબર પછી એની નીચે આ જે ટેસ્ટ છે બીજા એ સ્પેશિયલ ટાઈપ ઓફ ટેસ્ટ કહેવાય બરાબર એ બી ખાસ ચાર ટેસ્ટ છે તો એ બી કરી દેવાના અને આ જે છે વિઝ્યુ રનિંગ ઇન્સ્પેક્શન મેથડ ઓકે આ ક્લાસિફિકેશન આ રીતે જ કરજો તમને કદાચ ક્વેશ એવું બી પૂછે ક્લાસિફિકેશન ઓફ ટેસ્ટિંગ ઓકે તો આવી રીતે ક્લાસિફિકેશનના ફોર્મમાં બી કરવાનું અને આ રીતે ફોર્મમાં બી કરવાનું એના પછી વાત કરીએ ચેપ્ટર નંબર ફાઈવ અગેન ઇઝી ચેપ્ટર અને આ ચેપ્ટર તમને જૂની બુકમાં બી મળી જશે આમ તો આ ચેપ્ટર બી ઘણું ખરું તમને જૂની બુકમાં મળી જશે બરાબર ચેપ્ટર નંબર ફોર ચેપ્ટર નંબર ફાઈવ તો ઓલમોસ્ટ મળી જશે ચેપ્ટર નંબર ફાઇવ એઝ ઇટ ઇઝ છે કોઈ ચેન્જ નથી બરાબર એની અંદર તમારે જો કરવું હોય ચેપ્ટર નંબર ફાઇવની વાત કરું તો સેન્ડ બ્લાસ્ટિંગ બરાબર મોસ્ટ પ્રોબેબલી ચાન્સીસ ખરા સેન્ડ બ્લાસ્ટિંગના અને એક સરફેસ ક્લિનિંગનો ક્વેશ્ચન અથવા તો કોઈ બાકીદાર તો કોઈ વાંધો નથી કરી થઈ જાય એવા બરાબર ચેપ્ટર નંબર ફાઇવ અને ચેપ્ટર નંબર સિક્સમાં મને કોઈ જ વાંધો નથી બરાબર ચેપ્ટર નંબર સિક્સમાં બી સીધે સીધા જ ક્વેશ્ચન આવી જશે કે ભાઈ ઇન્સ્ટોલેશન કોને કહેવાય ત્રણ માર્ક્સનો ક્વેશ્ચન સિક્સ પોઈન્ટ વન બરાબર ટોપિક એટલે તમારો ત્રણ માર્ક્સનો ક્વેશ્ચન બરાબર જોવા મળી શકે આ ડિફરન્સ આવી ગયો સીધે સીધો બરાબર અને આ જે તમને દેખાય છે પોઈન્ટ એ સીધે સીધા ક્વેશ્ચન કે એક્સપ્લેન ધ ઇન્સ્ટોલેશન ઓફ સેન્ટ્રિગલ ફમ્પ એન્ડ વાલ એટ સાઇટ બરાબર એ જ રીતે મેં અહીંયા ક્વેશ્ચન લિસ્ટ આઉટ કરેલા છે તો સિમ્પલ તમે આ જે ટૉપિક છે એ ટોપિકને ગૂગલમાં સર્ચ કરો કે યુટ્યુબ પર સર્ચ કરો સીધે સીધો તમને આન્સર મળશે હવે કહેશો સર અમે તો ગુજરાતી મીડિયમવાળા તો કોપી પેસ્ટ કરો એક જગ્યાએ એને ટ્રાન્સલેટ કરો તમે આખા ગામનું આમ તો ટ્રાન્સલેટ ઇંગ્લિશ ગુજરાતી ગુજરાતી ઇંગ્લિશ કરતા હો છો તો આટલું તો તમે કરી જ શકો ઓકે સો આ પીડીએફ તમને ટેલિગ્રામમાં હું શેર કરી દઉં છું મેં પ્રિપેરેશનની મેથડ તમને કીધી પહેલાં તમારા કોલેજના જે ક્વેશ્ચન્સ આપ્યા છે એ પ્રિપેર કરો એના પછી આ પ્રિપેર કરો અને પછી તમારી સિલેબસ લઈને બેસો અને જુઓ કે કયો ટૉપિક બાકી રહી જાય છે સો આઈ હોપ તમને આ એફટીનું હવે જે ટેન્શન હતું એ ક્લિયર થઈ ગયું સિસ્ટમેટિક પ્રિપેરેશન કરો સબ્જેક્ટ ઇઝી છે ક્વેશ્ચન થોડાક વધારે છે એવું લાગશે પણ એકવાર તમે વાંચવા બેસશો એટલે પ્રેક્ટિકલ જ છે પ્રેક્ટિકલમાં જે રીતે પરફોર્મ કરતા એ રીતે જ કરતા જશો એ રીતે વિચારતા જશો તો આ સબ્જેક્ટ બી ઇઝીમાં ઇઝી સબ્જેક્ટ છે ઓકે સો તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરજો જેથી એ પણ પ્રોપર વેની અંદર પ્રિપેર કરી શકે કોઈ ડાઉટ હોય તો જરૂરથી અમને જણાવજો જેથી અમે તમને ગાઈડ કરી શકીએ મળીએ આવતા વિડીયોની અંદર થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો